ની મહિલા અને યુવતીઓને અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે, જે અંતર્ગત નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા 2 ઓગસ્ટના રોજ બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યોજનાની શરૂઆત ઓક્ટોબર 2014 અને 15માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ ચાઇલ્ડ સેક્સ રેશિયોનો નીચે લાવવાનો હતો. વક્તાઓએ જણાવ્યું હતું કે આ કેમ્પેઇન દ્વારા છોકરીઓ જન્મ લે, તેનો સારો ઉછેર થાય અને તેને શિક્ષણ મળે, સમાનતા મળે તેની ખાતરી કરવાનો છે અને તે માટે આ કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે. આજે યુવતીઓને સરકારની ખાસ યોજનાઓ ઉપરાંત ગુડ ટચ બેડ ટચ વિશેની માહિતી પણ આપવામાં આવી અને પોતે સ્વસુરક્ષા કેમની કરવી તે પણ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વનિતબેન વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર કિરણબેન પટેલ પણ ઉપસ્થિત રહીને યુવતીઓને પ્રોત્સાહિત કરી હતી, તેમજ મહિલા અને બાળ સુરક્ષા અધિકારી સહિત તમામ મહાનુભાવોએ નવદુર્ગા હાઈસ્કૂલમાં ભણતી બાળાઓને સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાની માહિતી આપી હતી, તેમજ બેટી બચાવો બેટી પઢાઓની યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. નારીવંદન ઉત્સવ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જે થીમ આપી છે, વિવિધ થીમ આધારિત કાર્યક્રમો થઈ રહ્યા છે. એવી જ રીતે આજે નાદોદ તાલુકા મથકે નર્મદા જિલ્લામાં માનનીય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને અને નગરપાલિકા પ્રમુખશ્રીના સહ અધ્યક્ષસ્થાને નારીવંદન કાર્યક્રમ ઉત્સવે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ ઉજવવામાં આવ્યો. ખાસ કરીને બેટી બચાવો બેટી પઢાઓ યોજના અન્વયે જાતિ ગુણોત્તર છે એમાં બેલેન્સ કરવા માટેના વિવિધ પ્રયત્નો થયા છે. કારણ કે જો આ ઇનબેલેન્સ હોય તો ઘણા બધી સામાજિક સમસ્યાઓ ઉદ્ભવતી હોય એવા એક સારા ઉદ્દેશ સાથે વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આવી જાગૃતિ આવે એ અર્થે વિવિધ પ્રોગ્રામો થઈ રહ્યા છે, એટલે આજે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી. સમગ્ર રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન સાપ્તાહિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ICDS વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ દરમિયાન ICDS વિભાગના નાંદોદ તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી મોસમબેન પટેલે હાજર દીકરીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ ભણવાની સાથે સાથે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજે નારી વંદના સપ્તાહ નિમિત્તે આજના દિવસે બેટી બચાવો બેટી પઢાઓ દિવસનું આજે ઉજવણી કરવામાં આવી અહીંયા નવદુર્ગા શાળામાં, જે અંતર્ગત અમારો પણ એની સાથે કાર્યક્રમ ચાલી રહ્યો છે વિશ્વ સ્તનપાન સપ્તાહ, જે 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ઉજવવામાં આવે છે, જેમાં અમારો મુખ્ય ફોકસ એ છે કે સ્તનપાન બાળકોને પૂરેપૂરું કરવામાં આવે, બાળકના જન્મ પછી તરત સ્તનપાન કરાવવું અને 6 મહિના સુધી સળંગ સ્તનપાન કરાવવું, બીજી કોઈપણ વસ્તુ આપવી નહીં. અને આ કાર્યક્રમમાં દીકરીઓ સાથે મળીને અમારે ચર્ચા કરવાની થઈ એ મુજબ બેટી બચાવો અને બેટી પઢાઓમાં એ જ અમે કહેવા માગીએ છીએ કે બેટીઓ આગળ તો વધશે ભણશે, પણ ભણવાની સાથે એમને એમનું સ્વાસ્થ્ય પણ સાચવવાનું છે. આજના સમયમાં જોઈએ તો એમને નાના વયમાં એ લોકો મેરેજ કરી લેતા હોય છે, લગ્ન કરીને બાળક પણ થઈ જતું હોય છે, તો એ બાળકને જીવડાવવું અને માતાને જીવડાવવું એક ચેલેન્જિંગ થઈ ગયું છે, જેના કારણે દીકરીઓ સારો ઉંમર પ્રમાણે નિર્ણય લઈ શકે અને પૂરતું ભણે અને બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ થકી તેઓ વધુ ને વધુ સરકારના યોજનાઓનો લાભ લે. અને એ જ એ લોકોને મેસેજ આપવા માંગીશું કે જ્યાં સુધી એ લોકો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી વય મુજબ એ લોકો લગ્ન કરશે તો એમને સરકારી નાણાકીય સહાય છે એ આપવામાં આવે છે, તો એમનો એ જ અમે આગ્રહ રાખીએ કે એ લોકો એ જ ઉંમરમાં પરિણીત થાય અને સારું સ્વાસ્થ્ય જાળવે, જેથી એમનું ભવિષ્યનું બાળક પણ સારું અને તંદુરસ્ત જન્મે. મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા અમને જે યોજનાઓ જાણવા મળી એ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે અમે અન્ય દીકરીઓને આ યોજનાઓ વિશે જાણકારી આપીશું અને આજ રોજ અમારી શાળામાં અમને સરકાર દ્વારા જે ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આમ બદલ હું આજ આધુનિક નારીની જુબામાં કહું તો મેં અબલા નાદાન નહીં, કોઈ દબી હુઈ પહેચાન નહીં હું, સ્વાભિમાન સે જીતી હું, રક્તી અંદર ખુદદારી હું, માતા હું, બહન હું, બેટી હું, મેં વેપારી હું, બિઝનેસ લેડી હું, પહેલે કે કોઈ અબલા નહીં, આજ કી મેં આધુનિક નારી હું, પુરુષ પ્રધાન જગત મેં મેને અપના વજૂદ બનાયા હે, ઓર જો કામ મર્દ કરતે આયે હે, વો હર કામ આજ મેને કર દિખલાયા હે, મેં આધુનિક નારી હું. રાજ્ય સરકારની મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ હાલ અમલમાં છે, જેની દરેકને જાણ નથી.
તે માટે આવા કાર્યક્રમો થકી સૌ કોઈને જાણ થાય અને જરૂરી લાભાર્થીને તેનો લાભ મળે, જે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીની ઉર્વશી વસાવાએ નારી વિશે સુંદર પંક્તિ કહી હતી, જે આજની દરેક નારી માટે ગર્વ સમાન છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નર્મદા ન્યૂઝ, નર્મદા. નર્મદા જિલ્લામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું હતું, જેમાં રાજકીય પાર્ટીના હોદ્દેદારોના નામ ખુલ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને